सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर त्रीजु अने छेल लखे छे मोटा मे उताजाने पढ़ावे छे के ये मेघपुर में समाधि प्रकरण द्वारा अनेक मुमुक्षुओं ने पोतानी मूर्ति में आकर्षित कर्या। आगळ स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा कहे छे सबको पकव धारणा सिखावत जगवंद वार वार बैठाई के स्वामी सहजानंद दृष्टि करी अंतर मही देखत को गन श्याम को द्रग आगे देख ही पुरुषोत्तम सुख धाम जगद वंद्य श्री सहजानंद स्वामी તે સમાધિના બધા જ રશિયાઓને વારંવાર બેસાડીને પક્વ ધારણા શીખવતા મહારાજે જે સહજ સમાધિ કરાવી એનાથી સમાધિમાં જવાનો બધાને રસ પડવા લાગ્યો શબ્દ લખ્યો સમાધિમાં બધા જ રશિયાઓને જે રસ વ્યક્તિ બહુ વખત ચાખે પછી એ રસ ચાખવાની ટેવ પડી જાય એક આ લોકની અંદર સારો પદાર્થ આપણે ભોગવેલો હોય તો પણ એ વારે વારે ભોગવવાની ઈચ્છા થતી હોય માઈક અને નાશવંત પદાર્થની ઈચ્છા પણ જો ટળતી ન હોય તો શાશ્વત સુખ અને જે સત્ય છે એવું સુખ અનુભવ્યા પછી જે સતચિત્તને આનંદમય છે એવું સુખ અનુભવ્યા પછી એને છોડવાની ક્યારેય ઈચ્છા ન થાય સુખ સુખ જિયા સુખના દરિયા તિયા વસી રહ્યા વાસરે તેજ તેજ જિયા તેજ અંબાર તેજોમય તન તેના રે એક વખત એ બાજુ જેને સુખ ચાખ્યું મહારાજ કે ભગવાનના સુખનો એક વખત અનુભવ થયો અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં એના જેવું નહીં પણ એના કોટીમાં ભાગનું પણ સુખ હોય એવું અનંત કોટી બ્રહ્માંડોમાં નથી અનંત કોટી ધામોમાં પણ નથી જેવું મૂર્તિમાં સુખ છે આ બધા રશિયાઓ મૂર્તિના સુખમાં મસ્ત થઈ ગયા છે સુખધામ પુરુષોત્તમ શ્રી ઘનશ્યામ સમાધિ ઘનશ્યામને સમાધિવાળા અંતરદ્રષ્ટિ કરીને દેખતા અને કોઈક બાહ્ય દ્રષ્ટિથી આગળ દેખતા કોઈ અંતરમાં દેખતા અને કોઈક બહાર દેખતા એક નેત્રને પ્રતિલોમ કરાવીને તેના મટકાને બંધ કરાવી દેતા સુખદ શ્રીહરિ આવું શીખવતા બંને નેત્રોને પણ ઉલટા કરી નાખવાનું શીખવતા આ બધી યોગની પ્રક્રિયાઓ છે
કોઈ કરતા નહીં ઘેર, કે નેત્રને ઉલટું કરી નાખું, છતું જ નહીં થાય. આ તો ભગવાન શીખવાડે. એક બાજુનું નેત્ર પલક રહિત થઈ જાય, પલકારો જ ન મારે, આખા નેત્રોને ઉલટા કરી નાખે, એમાં મૂર્તિની દ્રઢપણે ધારણા કરાવતા, ત્યારે તેમાં બંને આંખોથી એક મટકું પણ મારતા નહીં. યોગ કળાના નિપુણ યોગ્યો અને અક્ષી વિદ્યા કહે છે તે શીખવતા. કોઈ ભક્તને બંને નેત્રોથી લક્ષ કરાવીને મનોહર મૂર્તિને તેમાં પહેલાં સ્થિર કરાવી દેતા, પછી તેને અંતરદૃષ્ટિ કરાવીને મૂર્તિને ચાકડાની જેમ ફેરવતા, ભગવાન શ્રીહરિ નાડીઓનું ને પ્રાણોનું આકર્ષણ કરવાનું શીખવતા. જેને અક્ષી વિદ્યા કહેવાય છે તેને જગતમાં કોઈ જાણતું નથી, જગતમાં કોઈ જાણતું નથી એવી યોગની પ્રક્રિયાઓ ભગવાન શ્રીહરિ સામાન્ય ખેડૂતને કરાવતા, આજ મહારાજનું સર્વોપરીપણું છે. અરે, જે છોકરાઓને કેવી રીતે સમાધિ કરવી એ તો વાત બાજુ ઉપર છે, પણ સમાધિ એટલે શું એ નથી ખબર. સમાધિ શબ્દ પણ જેને નથી સાંભળ્યો એવા નાના નાના બાળકોને પણ સહજ સમાધિ મહારાજ કરાવતા. પ્રગટ શ્રીહરિ મળ્યા સિવાય આવી યોગ કળાઓને તેઓ પામી શકે નહીં. આવી યોગ કળાના પ્રભાવથી એ ભક્ત મટકું માર્યા વિના જ બંને આંખોથી પ્રગટ શ્રીહરિની મૂર્તિને સતત દેખી શકે છે. સતત મટકું જ ના મારે અને સતત મૂર્તિને જોવે. શ્રીહરિ તે ભક્તોને નાડીઓને અને પ્રાણોને ખેંચવાની રીત પ્રેમથી શીખવાડતા. જ્યારે શ્રીહરિ પ્રગટ થયા ત્યારે બધા સામાન્ય મનુષ્યો પણ યોગ કળાવાળા થયા. સામાન્ય મનુષ્ય યોગ કળાવાળા થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા ત્યારે પૃથ્વી ઉપર એક ભગવાન શ્રીકૃષ્ણએ અષ્ટાંગ યોગ સાધેલો હતો, પણ યોગ કળા જે સૌથી દુષ્કર છે એવો યોગનો માર્ગ અષ્ટાંગ યોગનો, એ ભગવાન શ્રીએ ગામડાના સામાન્ય માણસોની અંદર જ્યારે બતાવ્યો ત્યારે દરેકને હા પડી ગઈ કે આ પ્રતાપ ભગવાન શ્રીહરિનો છે. શ્રીહરિ તે સાધક પાસે સચક્ર છે, તેમાંથી કોઈ એક ચક્રમાં પ્રાણને રૂંધાવતા ને રોકાવતા. આગળ 24મો તરંગ જ્યારે હતો ત્યારે પૂજ્ય સુરત વલ્લભ સ્વામીએ કથા કરેલી, અને એ કથા દરમિયાન હરિચરિતનું સાગરમાં આ તમામ ષટચક્રોનું વર્ણન આવી ગયું છે. એ ષટચક્રોની અંદર આજ્ઞાચક્ર છે, અનાહત ચક્ર છે, વિશુદ્ધ ચક્ર છે, મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે. આ અલગ અલગ ચક્રોની અંદર દરેકના પ્રાણને લઈ જતા અને ત્યાં આગળ પ્રાણને રોકતા, જે 24મા તરંગમાં બહુ વિસ્તારથી આવી ગયેલું છે. તેમાં સુંદર પ્રણવનો નાદ સંભળાવતા, તે સાંભળીને તેને ઘણો જ સ્વાદ લાગતો, બહુ શાંતિ થઈ જાય. એ પ્રણવનો અવાજ સાંભળે, એ ઓમકાર નાદ સાંભળે એટલે પરમ શાંતિ થઈ જાય. સતત એ નાદ ચાલુ છે. કાનમાં બે આંગળી નાખશો તો એક અવાજ આવે છે, એ અવાજ ઓમકારનો છે. જેટલો આત્મા વિશુદ્ધ અને જેટલું મન સ્થિર, જેટલું કારણ શરીર ઉખડી ગયેલું એટલે કે કારણ શરીર બળી ગયેલું, વાસના જેટલી ઓછી, એટલો એ નાદ, જે ઓમકારનો નાદ છે, એટલો સ્પષ્ટ સંભળાય. અને જેટલું ને આ વિક્ષેપ હોય એ છે ને હું બધું થાય, એ વિક્ષેપ કેટલો છે જો. આવો એક સતત નાદ બ્રહ્માંડમાં પણ ચાલે છે. આપણું આ શરીર એક પિંડ બ્રહ્માંડ છે, એની આ બ્રહ્માંડની સાથે એકતા છે, એટલે ન્યા પણ એ સંભળાય છે. ભગવાન અલગ અલગ ચક્રોની અંદર એનો નાદ સંભળાવતા, એ સાંભળીને ઘણો સ્વાદ લાગતો, પરમ શાંતિ થઈ જતી સમાધિવાળાને. શ્રીહરિ કોઈ સાધકના પ્રાણોને કોઈ એક ચક્રમાં રૂંધાવતા, તેની પાસે તે સાધકને બેસાડીને પરમ ઉલ્લાસથી સહેજે જ સ્વાભાવિક રીતે પ્રણવના નાદને ગણાવતા. જ્યારે તે ભક્ત સમાધિમાંથી બહાર આવે ત્યારે તેને પ્રેમથી પાસે બેસાડતા, વારંવાર તેને ધ્યાન કરાવીને પ્રણવની વાત કરાવતા. સુક્કન શ્રી સહજાનંદ સ્વામી પોતાના ભક્તોને ઈડા પિંગળા અને સુષુમના આડી આદિ જે નાડીઓ તેના માર્ગોને બતાવતા. શ્રીહરિ ભક્તને ઈડાને માર્ગે ચલાવીને સૂર્યમંડળમાં મોકલતા, જે જમની બાજુએ છે.
અને તે પાછો આવે તે પછી તેની પાસે ત્યાંની બધી વાતો કહેવડાવતા, કોઈ ભક્તને પિંગલા નાડીને માર્ગે ચલાવીને ચંદ્રમંડળમાં મોકલતા, તે ત્યાં જોઈને પાછો આવે ત્યારે એની પાસે ચંદ્રમંડળની બધી વાતોને કહેવડાવતા, આ પ્રમાણે જ શ્રીહરિ ભક્તોને અનંત દેવ લોકોને બતાવતા તે ભક્તો તેને દેખીને શોકમુક્ત થતા અર્થાત આનંદિત થતા, પછી તેમને કલ્યાણનો કોઈ સંદેહ રહેતો નહીં. હાવ સામાન્ય વ્યક્તિ જુદા જુદા મોટા મોટા દેવતાઓના લોકમાં જઈને આવે, સૂર્યના લોકમાં જઈને આવે, ચંદ્રના લોકમાં જઈને આવે, ઇન્દ્રના લોકમાં જઈને આવે, આવા અલગ અલગ દેવતાઓના લોકમાં જઈને આવે, પછી ઓલાને એમ થઈ જાય કે હવે તો હું તાકાતવાળો થઈ ગયો છું, મારું કલ્યાણ અવશ્ય મેવ થશે જ, જે જોયું જ નથી એવું અનુભવવા મળે, અતિ આનંદ થાય. શ્રીહરિ યોગ કળાની આવી અનંત યુક્તોને જાણતા અને પરિપક્વ સમાધિ કરાવવાને માટે ભક્તોને શીખવતા, અખિલ ભુવનના અધિપતિને અક્ષરાતી ધર્મને ઘેર ઉતરેલા શ્રીહરિએ જેઓને સાધનનું કાંઈ જ બળ ન હતું એવા ભક્તોને કેવળ તેમની કૃપાના બળથી જ યોગેશ્વરીય પ્રાપ્ત કરાવ્યું. સાધનનું બળ નથી, ભગવાનનું બળ છે આ બધું. આજે યોગ સમાધિ ભગવાનના ભક્તોને થાય છે એ સાધનથી નથી થયું, ભગવાનની કૃપાથી, ભગવાનના મોટા પુરુષની કૃપાથી જે થાય એ સહજ હોય, બહુ આશ્ચર્યકારી હોય, બહુ ઊંચું હોય, છતાંય પણ સહજ જે થઈ જાય એ કૃપાનું ફળ કહેવાય. અને જેની અંદર આપણે મહેનત કરી હોય, પુરુષ પ્રયત્ન કર્યો હોય અને પછી જે કૃપા થઈ છે એમાં પુરુષ પ્રયત્ન પ્રધાનપણે વર્તે છે, પણ જેની અંદર પુરુષ પ્રયત્ન જ નથી અને સહેજે થાય છે એ કૃપા છે. જે આ યોગ સમાધિઓ થાય છે સત્સંગની અંદર એ કેવળ કૃપાનું કારણ છે. શ્રીહરિ લોક લોકાંતરોની બધી જ જે ક્રિયાઓ હોય તે સ્વયં હાથ તળમાં આંબળાના ફળને જેમ કોઈ દેખે તેમ દેખતા, કોઈ પણ બાબત શ્રીહરિથી દૂર ન રહેતી, જેનો સંકલ્પ કરે તે પાસે જ હોય કે હાજર જ હોય, છતાં પણ હરિભક્તોનું હિત કરવાને માટે કેટલુંક પોતાનું ઐશ્વર્ય બતાવતા હતા. મહારાજ માટે કશું દુષ્કર નથી, પરંતુ ભગવાન કેટલુંક ઐશ્વર્ય છુપાવી રાખતા, બધું બતાવતા નહીં. કીડીના પગમાં વાગેલો કાંટો એને કાઢવા માટે જરૂર પડતી સોય અને એ સોયનો જે અગ્રભાગ એ જેવડો હોય ને, એટલું ભગવાન પોતાની મૂર્તિમાંથી ઐશ્વર્ય આ જીવને બતાવે ને તો અહો અહો થઈ જાય. આ જે કાંઈ આપણે મહારાજના ચરિત્રો ગાઈએ છીએ એ બધા જ ચરિત્રો સોયનો અગ્રભાગ, કીડીના પગમાં વાગેલા કાંટાને કાઢવા માટેની જે સોયનો અગ્રભાગ એટલું જ છે. છતાં પણ હરિભક્તોનું હિત કરવાને અર્થે, હિત કરવાને માટે કેટલુંક પોતાનું ઐશ્વર્ય બતાવતા હતા. શ્રીહરિના પ્રતાપનું બળ મેળવીને તો કેટલાય સિદ્ધ બની ગયા જે વર્ણવી શકાતા નથી. આ લોકની જે બાજી છે, લો ભગવાનના પ્રતાપના બળથી તો કેટલાય મોટા મોટા સિદ્ધ થઈ ગયા, સ્વામી કે વર્ણવી શકાતું નથી. કેટલાક સિદ્ધ્યા, કેટલાકને સિદ્ધાઈ પચી અને કેટલાકને સિદ્ધાઈ ના પણ પચી. સિદ્ધાઈ આવે પછી જો એમ માને કે આ ભગવાનનું મોટાનું આપેલું છે તો એ પચે, પણ જો યાદ ન રહે તો આપેલું છે એ જાય, અપચો કરતું જાય અને ઉપરથી હોય એ લેતું જાય. કાળા તળાવના સુથાર રવજી હતા, સદગુરુ રામાનંદ સ્વામી વખતના એ શિષ્ય હતા, બાળ બ્રહ્મચારી હતા. સ્વામીધામમાં ગયા પછી મહારાજના યોગમાં આવ્યા. મહારાજ એમને ગામ પધાર્યા ત્યારે હરરામ સુથારને ઘેર મહારાજ સભા કરીને બેઠા હતા, એ સભામાં રવજી ત્યાં આગળ આવ્યો, મહારાજને પગે લાગીને ત્યાં બેઠો. એટલે મહારાજે રવજીને કહ્યું કે તમે કચ્છ દેશમાં ફરો અને જેવો અમારો પ્રતાપ છે એવો પ્રતાપ તમે બધાને કહો. ત્યારે રવજી કે પ્રભુ મારું કોણ માને, હું હાવ નાનો માણસ, મારી પાસે કંઈ થોડું તમારા જેવું ઐશ્વર્ય છે. ત્યારે મહારાજ કે જેવો અમારો પ્રતાપ છે એવો તમારો પ્રતાપ થશે. કોઈને સમાધિ તમે કરાવશો તો પણ સમાધિ થશે, તમારા વચને કરીને સમાધિ થશે. આ ભગવાન શ્રીહરિનો પ્રતાપ અનંત સિદ્ધ મહારાજે બનાવ્યા.
પણ રવજીને કીધું ચાર વસ્તુનું ધ્યાન રાખજે. એક તો ઝીના કપડાં ક્યારેય ન પહેરતો, ક્યારેય બાઈઓ હોય એ બાઈઓની સભામાં વાત ન કરતો, ક્યારેય કોઈનું રાંધેલું તૈયાર ના ખાતો, અને ક્યારેય પણ નાસ્તિકના હૃદયમાં અંતર્યામીપણું તારી પાસે અમારા જેવું જ હશે પણ તું પ્રવેશ ના કરતો. આ ચાર તું ક્યારેય ના કરતો. જા કચ્છ દેશમાં ફર, અમારા જેવો તારો પ્રતાપ. આશ્ચર્યની વાત, શાસ્ત્રમાં વાત લખાય કે રવજી ગામડા ફરવા જાય અને ગામડા ફરવા જાય ત્યારે જેટલું સહજાનંદ સ્વામી કરી શકે એટલું જ રવજી સુથાર કરી શકે. અહીં આગળ આધારાનંદ સ્વામી લખે છે કે શ્રીહરિના પ્રતાપનું બળ મેળવીને તો કેટલાય સિદ્ધ બની ગયા જે વર્ણવી શકાતું નથી. સિદ્ધ બની ગયા, અને કેવા સિદ્ધ થયા, તો જેટલું સહજાનંદ સ્વામી કરે એટલું જ એ કરે. એક રવજી સુથાર એટલી તાકાતવાળો થયો, જેને ધારે એને સમાધિ કરાવે પછી તો એ તો સિદ્ધ તો થઈ ગયો, પણ ભૂલાઈ ગયું કે સબ સિદ્ધ કે સિદ્ધ તો એક સહજાનંદ સ્વામી હે. જેટલા ગુણ આવ્યા છે એ તો પારકા ઘરેના છે. જે કાંઈ સિદ્ધપણું આપણામાં દેખાય છે, જે કાંઈ શક્તિમાન આપણે દેખાઈએ છીએ, આપણે શક્તિમાન નથી, આપણને કોઈએ શક્તિમાન બતાવ્યા છે. આપણે સિદ્ધ દશાવાળા નથી, આપણને કોઈ સિદ્ધ દશાવાળા બતાવે છે. આપણે બહુ શ્રેષ્ઠ ભક્ત નથી, આપણને કોઈ શ્રેષ્ઠ ભક્ત બતાવે છે, અને બીજાને બતાવીને આપણને કોઈક બિરદાવે છે. કોઈક બતાવે છે અને કોઈક બિરદાવે છે. એ જે કોઈક છે, એ જે પાત્ર, એ પાત્ર તરફ જેની દ્રષ્ટિ રહે એની અંદર સિદ્ધાઈ, એની અંદર સફળતા, એની અંદર શક્તિ અનંત યુગો સુધી રહે, ક્યારેય જાય નહીં. જીવ પાસેથી શક્તિ ને સિદ્ધપણું જે કાંઈ છે, કોકનું દેખાડેલું છે ને માની લે પોતાનું, ત્યારે એનું ચોક્કસ જાય. જે આપણા બધાનો પ્રોબ્લેમ છે, જે આ રવજી સુથારને પ્રોબ્લેમ થશે હમણાં. રવજી સુથારને સમાધિ તો થવા લાગી એના વચને, પછી તો ઝીના કપડાં પહેરવાના શરૂ કર્યા, પાકો થાળ જમવાનો શરૂ કર્યો. બાઈઓ તો આમે બહુ પ્રેમી હોય અને બાઈઓમાં વેવલાએ જાજી હોય એટલે થાળ કરીને જમાડે, સમાધિ થાય એટલે મહારાજ જેવો ભાવ થવા લાગ્યો. એમાંય સ્ત્રીઓને ભાવ થાય, મૂર્તિમાન માયાનું સ્વરૂપ છોડ્યા ને પકડ્યું એમાં. પછી તો બહુ આમ એને એવું લાગવા માંડ્યું કે સહજાનંદ સ્વામી હું જ છું. બોલો, ભૂલાઈ ગયું? સહજાનંદ સ્વામી જેવું તત્વ આ પૃથ્વી પર છે એવું ભૂલાઈ ગયું રવજીને સમાધિના કારણે. કારણ કે જેને ધારે એને અક્ષરધામ બતાવે, જેને ધારે એને સમાધિ કરાવે, અને એમાંય સ્ત્રી ભક્તોના ટોળે ટોળા ઉમટ્યા, એ તો પછી છોડે જ નહીં. બધાય વાતો એટલી બધી પ્રસરી ગઈ, એટલો બધો પ્રચાર પ્રસાર. તમે જોવો જે જગ્યાઓએ સ્ત્રીઓને સત્સંગ બરાબર બહુ કરાવે ને, એ પછી સત્સંગમાં કુસંગી થતો હોય તો ભલે, પણ એ જ્યાં થતું હશે ને ત્યાં એટલો બધો ફોર્સ હશે કે ના પૂછો વાત. સાચો સત્સંગ છે ત્યાં પણ, જ્યાં સ્ત્રી ભક્તોનો સત્સંગ છે જોરદાર, ત્યાં ફોર્સ આખા ફેમિલીનો સત્સંગમાં જોરદાર હોય. અને જો સત્સંગમાં કુસંગ બાજુ એનો ફોર્સ હોય તો એ બાજુ એવો જ હોય. રવજી સુથારની વાહ વાહ થવા લાગી, અને પછી ભગવાન સ્વામિનારાયણને ભૂલી ગયો ત્યારે ભુજથી સુંદરજીભાઈએ શ્રીજી મહારાજ ઉપર એક કાગળ લખ્યો, અને કાગળ લખીને વાલજી સુથારને મોકલ્યા મહારાજની પાસે. મહારાજ કુંડળ ગામની અંદર મામૈયા પડગરને ઘેર બેઠા હતા. વાલજી સુથારે જ્યારે કાગળ આપ્યો ત્યારે એ સમયે એ સભામાં મૂળજી ગોપાળ આત્માનંદ સ્વામી એ બધાએ પણ બેઠા હતા. મહારાજે કાગળ લઈને વાંચવા માંડ્યો સીધો ખોલીને. વાલજી સુથાર કે મહારાજ બાજુ પર જઈને વાંચવા જેવો છે, અહીં જાહેરમાં વાંચવા જેવો નથી. મહારાજ બાજુ ઉપર જઈને પત્ર વાંચવા લાગ્યા. મહારાજે એ પત્ર વાંચ્યો અને કાગળને મહારાજે ફાડી નાખ્યો, અને મહારાજ હસતા હસતા આવીને ડોલિયા ઉપર બેઠા અને પછી વાત કરી કે રવજી તો પ્રભુ થયો છે. જુઓ ને જીવનો સ્વભાવ, જેને પ્રતાપે કરીને ધામ પમાય એને તો વિસારી મેલે છે અને પોતે ધામી થઈ બેસે છે.
એમ કહીને હોઠ પીસીને ઠોટ મારી. અને આત્માનંદ સ્વામીને કહ્યું, તમે જ્યાં જાઓ તમે ત્યાં જાઓ અને એને બે ઠોટ મેલજો, બે જીગજો એના માથાની અંદર. મૂરખ છે ને, ભગવાન થઈ બેઠો ભાઈ મારવો જ પડે. બે દેજો એને, બે ઠોટ મેલજો ને કહેજો, હવે તું કોઈના નાડી પ્રાંત તાણી લે, નહીં તો હું તને તાણી લઉં છું. તારામાં શક્તિ હોય તો કોઈને બ્રહ્મપુરમાં લઈ જા, નહીં તો હું લઈ જાઉં. આત્માનંદ સ્વામી કે આવું કહેજો. આત્માનંદ સ્વામી થોડા કડક સ્વભાવના, આમાં કહેવાવાળો પાછો એવો જોઈએ ને, મુક્તાનંદ સ્વામી ના મોકલે, કારણ કે મુક્તાનંદ સ્વામી બહુ મૃદુ સ્વભાવના, અને આત્માનંદ સ્વામી તો એકદમ ધર્મની મૂર્તિ હતા. અને ધર્મ પાડવાવાળો હોય ને થોડો કડક જ લાગે, એ બોલતો હોય થોડું કડક તો જ ધર્મ પાડે ને પડાવે, નહીં તો રે કેમ. એટલે આત્માનંદ સ્વામીને મોકલ્યા. આત્માનંદ સ્વામી કે બે દેજો ને આવું કહેજો. બાકી રવજી સુથારમાં એટલી તાકાત આવી હતી કે પોતાની સાથે અક્ષરધામમાં લઈ જાય. કોઈ અક્ષરધામમાં જતા ભૂલો પડ્યો હોય તો એ કે હાલ હું તને લઈ જાઉં, હારે લઈ જાય. આવો મહારાજે એને બનાવેલો પણ પચ્યું નહીં. એમ કહીને પછી મહારાજે દ્રષ્ટાંત દઈને વાત કરી કે એક તાંસળી લીમડો વાટી, તેનો રસ ભરીએ અને એક તાંસળી સાકરનું પાણી ભરીએ, એમાંથી પીધું હોય તો કયું ગુણ કરે? ત્યારે સૌ બોલ્યા, સાકર ગુણ કરે. ત્યારે મહારાજે કહ્યું, રોગી હોય તેને લીમડો ગુણ કરે અને રોગ થયા ગયા પછી હાકર ગુણ કરે. એમ અમારા કડવા લીમડા જેવા વચન જો રવજીએ માન્યા હોત તો એને હાકર જેવી સમાધિની સિદ્ધિ ગુણ કરત, પણ એને એ માન્યા નહીં. પછી શ્રીજી મહારાજને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ હવે આત્માનંદ સ્વામીને મોકલવા રહેવા દો, એની સમાધિ સિદ્ધિ તૂટી ગઈ છે. જેવો પ્રથમ સુથાર હતો ને એવો થઈ ગયો છે. અહીં આધારાનંદ સ્વામી લખે છે, શ્રીહરિના પ્રતાપનું બળ મેળવીને કેટલાય સિદ્ધ બની ગયા. વાત એ છે કે રવજી સુથારની અંદર એટલી સિદ્ધિ આવેલી કે ધારેને અક્ષરધામમાં લઈ જાય, પરંતુ પાછો સુથાર થઈ ગયો. રવજી સુથાર કાળે તળાવથી મહારાજને મળવા માટે ચાલ્યો. હવે ખબર પડી ગઈ કે ગયો પાવર, ફ્યુઝ ઉડી ગયા છે, હવે બાંધે કોણ? તે ફરતો ફરતો મહારાજ ગોંડલ હતા ત્યાં આવ્યો ને મહારાજને દંડવટ કરીને પગે લાગીને સ્તુતિ કરીને બોલ્યો, હે મહારાજ, મારો ગુનો માફ કરજો, મારાથી તમારું વચન લોપાનું તે મારી ભૂલ થઈ ગઈ, માટે માફ કરો. ત્યારે મહારાજે દયા કરીને કહ્યું, જા તારો ગુનો માફ છે, કેટલા દયાળુ. એમ કહીને હરભમ સુથાર ઉપર કાગળ લખી આપ્યો કે રવજીને બળદ લઈ દેજો અને રહેવા માટે ઘર કરાવી દેજો, જમીન લઈ દેજો અને ઘરનું મનુષ્ય કરી દેજો. બાળ બ્રહ્મચારી રહ્યો ને અત્યાર સુધી, એક ઘરવાળું દઈ દો. માથાકૂટ, બોલો શ્રીજી મહારાજે કેટલી વ્યવસ્થા કરી, જમીનની વ્યવસ્થા, બળદની વ્યવસ્થા, ઘરવાળીની વ્યવસ્થા અને ઘરની વ્યવસ્થા. દયાળુ તો જો, આવે કે સમાધિ થઈ ગઈ તારી, ઘરવાળા ભેગા રે. એ કાગળ લઈને રવજી કાળે તળાવ ગયો ત્યારે હરભમને આપ્યો, એને કાગળ વાંચીને બધી સગવડ કરી આપી, બધું થઈ ગયું. ખબર નહીં કેમનું તરત ગોઠવાઈ ગયું. પછી મહારાજ કાળે તળાવ એક વખત આવ્યા ને ત્યારે હરભમને ઘેર ફળિયામાં સભા કરીને બેઠા, ત્યારે રવજી સુથારની ભોજાઈને એના ઘરનું મનુષ્ય ત્યાં આવ્યું. હવે લગ્ન થઈ ગયા હતા રવજીના, ઘરવાળી આવી તે પછી રવજીના ઘરના બાઈ બેઠા હતા, તે ખોડાકમાં એક ઉંદર અચાનક આવ્યો, અચાનક એક ઉંદર આવ્યો એની ઘરવાળીને ખોડામાં. તેવામાં બાઈ ભડકીને બોલી, ઓય બાપ રે, આ તો બાઈઓને ટેવ જ હોય, ઓય બાપ ને ઓય મારા રોયા બોલાય, સ્વામિનારાયણ તો ભાગ્ય જ બોલે, ઓય બાપ ને ઓય માં, કંઈક ભય દેખાય ને એટલે એ જ બોલાય, સ્વામિનારાયણ બોલાય ભગવાનના ભગતને તો. આ નવી હતી એટલે ઓય બાપ રે બોલી ગઈ. ત્યારે મહારાજ એ જોઈને બોલ્યા, આ સમયે ઉંદરથી બીયો છો, જ્યારે જમ આવશે ત્યારે શું કરશો? લે, ઓલી બાઈ બોલી, હું તો તમારી ભગત છું ને, તમે કો અંધકાળે લેવા આવો, વરી જમદૂતની ક્યાં વાત કરો છો? મહારાજ કે બીજાને તો એકવાર જમપુરી ભોગવવી પડશે ને તારે બે વાર. ઓલી બાઈ કે પણ મારો ગુનો હું? તો કે તે મારા ભગતને ઘરમાં બાંધી દીધો છે એવો, તે કાઢે ને બારો. અરે મહારાજ, પણ તમે પતિવ્રતાના ધર્મ એવા કીધા છે કે પતિની પરમેશ્વરની જેમ સેવા કરવી, એટલે હું તો પ્રભુ તમારી આજ્ઞા માનું, જો પતિવ્રતા ના રહું તોય પ્રોબ્લેમ. મહારાજ કે આખી દુનિયાની સ્ત્રી પતિવ્રતા રહી અમને ગમે, પણ તારે તો પતિવ્રતા નથી રહેવાનું, મારા ભગતને ઘરની બહાર કાઢવાનો છે. બાઈ કે કરી દઉં મહારાજ તૈયાર. ઘેર ગઈ, ઘેર ગઈ ને પછી રવજીના ઘરના કે રવજી એના ઘરના કે આજ રોટલા કરજે, તે ખીચડી કરે.
રવજી ખીચડી કરવાને કે તો રોટલા કરે, અને શાક તો કોઈ દિવસ કરે જ નહીં. તે રવજીને ઉદાસ કરી મેલ્યો આવી રીતે, સમજ્યા ને? હા, ઉદાસ થઈ ગયો. પછી મહારાજ ફરીવાર કાળે તળાવ પધાર્યા, હરભમને ઘેર ઉતર્યા, ત્યારે ફળિયામાં સભા કરીને બેઠ્યા ત્યારે રવજી શ્રીજી મહારાજ સારું રસોઈ કરાવવા સારું સીધું લઈને એની ભોજન ઘેર જતો હતો. તે આપી આવીને પછી સભામાં આવીને બેઠો ત્યારે મહારાજે કહ્યું, તને પ્રભુ સાંભળે છે કે નથી સાંભળતા? ત્યારે રવજી બોલ્યો, કોઈક દિવસ સાંભળે છે. આ હા હા, જો તો ખરા, ક્યાં અક્ષરધામમાં આરે લઈને જવાવાળો એ એમ કહે છે કોઈક દિવસ સાંભળે છે. ત્યારે પછી મહારાજે વાત કરી, જુઓ આ પોતે બ્રહ્મોલમાં જાતા અને બીજાને તેડી જાતા એવા હતા, પણ અમારા વચનને ઉલ્લંઘન કર્યા તેથી તેને પ્રભુ વિસરી ગયા. આવું મહારાજે કહ્યું. અને પછી મહારાજે એને ધીરે રહીને સંસારમાંથી કાઢીને પછી સાધુ કર્યા. મહારાજે પાછું પૂછ્યું કે સત્સંગમાં ફરતા હતા ત્યારે જમવાનું કેમ કરતા? ઘરવાળી આવે જતી રહી હતી રવજીની પિયર, એટલે જમવાનું કાંઈ હતું નહીં, ટાઢો રોટલો બાંધીને જતા રોજ ખેતી કરવા. પછી મહારાજે પૂછ્યું કે સત્સંગમાં હતા ત્યારે જમવાનું કેમ કરતા? ત્યારે રવજી કે, મહારાજ હવારમાં હંમેશા મોતિયા જલેબી દૂધ ને પેંડા એનું ટીમણ કરતો, બપોરે હરિભગતને ઘેર જમવા જતો પાકી રસોઈ, પાક શાક ને અથાણા એવું જમતો, અને સાંજે દૂધ ભાત ને હાકર જમતો. મહારાજે કહ્યું, કેવું સુખ હતું, બધું ટળી ગયું. એમ કહીને મહારાજે હસતા હસતા પછી એને સાધુની દીક્ષા આપીને રામદાસ નામ પાડીને સાધુ કરીને કે હવે ફર ગામડા. લગ્નય કરાવ્યું, થોડો સંસારનો સ્વાદય ચખાડ્યો સજા આપીને, અને પછી પાછા કાઢી નાખ્યા. પણ વાત એ છે કે જેમાં જે કાંઈ પ્રતાપ દેખાતો એ ભગવાન શ્રીહરિનો હતો. આ ભૌતિક લોકની જે બાજી છે તો બ્રહ્મા આદિક દેવતાઓના હાથમાં છે. જે બાજીગરને નટ કહેવાય છે તે શુદ્ર છે, છતાં સર્વ લોકોને મોહ પમાડી દે છે. શ્રીહરિ અહીં કહે છે બાજીગર નટ જાદુગર જે હોય હોય હાવ તુચ્છ, એની પાસે શું કંઈ બહુ મોટી બહુ મોટો પ્રતાપ હોય, પણ લોકોને મોહ થઈ જાય, ખેલ જોવા બધાએ બેસી જાય, એના ખેલનું આશ્ચર્ય દરેકને લાગે. એમ અહીં કહે છે કે આ ભૌતિક લોકની બાજી છે તો બ્રહ્માદિક દેવતાઓના હાથમાં છે. ત્રિલોકી એ ત્રિલોકીના રાજાઓ બ્રહ્મા શિવ વિષ્ણુ એમના હાથમાં છે ભૌતિક લોકની બાજીઓ, અહીંના દેવી દેવતાઓના હાથમાં છે. અને આ જીવને જોયે છે આ લોકનું જ, આ લોકનું જ જોઈએ છે. કોઈને સંતાન જોઈએ છે, કોઈને સંપત્તિ જોઈએ છે. આ લોકની અંદર બે જ સુખ જીવે માનેલા છે, એક સંતાનનું સુખ અને એક સંપત્તિનું સુખ. બંને દુઃખદાયક છે, બંને દુઃખદાયક. અને બે માટે જ આ પૃથ્વી પર દેવી દેવતાઓની માનતાઓથી માંડીને જે ગણો એના માટે જ છે. શરીરનું સુખ, સંતાન મળે, સંપત્તિ મળે, વ્યક્તિને બધું મળી ગયું આ લોકમાં. અને એના માટે જ આ મંદિરોમાં લાઈનો જ્યાં જ્યાં પડે છે ને, એ બધી જગ્યાએ જ્યાં લાઈનો પડે છે, લાઈનોની પાછળનું જો કારણ ગોતવામાં આવે ને તો નિષ્કામ ભગત એ કંઈ નથી, એમાં સકામોની લાઈનો છે. અને સકામમાંય કોઈને ચાર પ્રકારની મુક્તિ જોઈતી હોય કે ભગવાનનું ધામ જોતું હોય એવું સકામપણું નથી એને, કાં તો આ શરીરનું સુખ જોતું હશે, કોઈ રોગ થયો હશે એને ટાળવો હશે, કાં તો સંતાન જોતું હશે અને કાં તો સંપત્તિ જોતી હશે. આ ત્રણમાંથી એક એને જોતું હશે, અને એ આ લોકના દેવતાઓ આપે જ છે, આ લોકની દેવીઓ આપે છે. એટલે એના મંદિરોમાં ઢગલા બંધ માણસો છે અને અપાર સંપત્તિ લોકો આપે છે સુખી થવા. શ્રીહરિ તો બધા દેવોના પણ અધિદેવ છે. તેઓ કોઈ બાજીગરને કે બ્રહ્માદિકને પણ ગણતા ગણકારતા નથી, એટલા માટે જ શ્રીહરિ તો સર્વ શિરોમણી, સર્વના કારણ અને અંતર્યામી, સર્વના સ્વામી માલિક છે. પોતે ધર્મના લાલ સ્વેચ્છાથી આનંદની છોડોને ઉછાળે છે, બાજીગરની જેમ ખેલ રચે છે, નાના બાળકની જેમ બાળ લીલાઓને કરે છે, જેમ કોઈ રાજકુમાર હોય અને પોતાની જેમ ઈચ્છા થાય એમ વર્તે, તેમ શ્રીહરિ સર્વે રાજાઓના પણ મહારાજાધિરાજ છે. તેઓ રાજકુમારની જેમ સ્વતંત્ર સ્વેચ્છાથી આ સમાધિ પ્રકરણની લીલાને વિસ્તારી રહ્યા છે. શ્રીહરિ કોઈ ભક્તને પ્રેરીને બીજા મનુષ્યના અંતઃકરણમાં પ્રવેશ કરાવતા, પછી તે મનુષ્ય જે જે સંકલ્પ કરે તેને સ્વયં સાક્ષાત બહાર કહી દેતા, અને પ્રવેશેલો ભક્ત તેનો સાક્ષી રહેતો. બોલો, મહારાજ બીજાના અંતરમાં પ્રવેશ કરાવે, અને બીજાના અંતરમાં પ્રવેશ બીજા ભક્તને કરાવીને એના અંતરની બધી વાત કહી દેતા. સભામાં એક જણ
ચોરી કરેલી અને ચોરી કરીને સભામાં આવીને બેઠેલો અને 5 વર્ષની નાની દીકરી પાસે મહારાજે બોલાવ્યું, મહારાજ કે આ ભગત કેવો છે બોલ. અને ત્યારે દીકરી બોલી કે આ જગ્યાએ ચોરી કરીને આવ્યો છે, ઓલાનું મોઢું નીચું થઈ ગયું. કેટલાકના સંકલ્પ વિકલ્પો બીજા નાના છોકરાઓ દ્વારા મહારાજ કેવડાવતા, આવા પણ મહારાજે અનેક પરચાઓ કરેલા. શ્રીહરિએ પોતાના ભક્તોને આવી અનંત બાબતો શીખવીને તેમને સિદ્ધ ગતિ આપી, સ્થૂળ દેહને સૂક્ષ્મ કરવાની નિપુણતા ભરી કળા પણ શીખવી. મહારાજાધિરાજ શ્રીહરિએ આ સમયે અપાર દયા કરીને ભક્તોને આ રીતે બ્રહ્મવિદ્યા પરિપક્વ કરાવીને બ્રહ્મગતિને પમાડ્યા. બધા ભક્તો યોગ કળાને જાણતા થયા, તેઓ ક્યાંય અટકતા નહીં. આ પ્રતાપ શ્રીહરિનો છે જેને મતપંથોને તોડી નાખ્યા. શ્રીહરિનો મહિમા અપરંપાર છે, કહી કહીને પણ કેટલોક કહેવો. સ્વામી કે શેષ અને શ્રુતિઓ લગાતાર મહિમાને કહે છે, પણ હજી સુધી એનો પાર કોઈ પામ્યા નથી. એક રસના કોન લેખા માહી અક્ષર મુક્ત પાર પાવત નાહી, એસે શ્રી કૃષ્ણ ધરિ નર દેહી, એસે શ્રી કૃષ્ણ ધરિ નર દેહી, ભક્ત જન કે ભય પરમ સ્નેહી, ભક્ત જન કે ભય પરમ સ્નેહી. એક જીભથી શ્રીહરિનો મહિમા કેમ લખ્યામાં આવે? આ મહિમાનો પાર તો અક્ષર મુક્તો પણ પામે નહીં. આવા મહાપ્રભુ હરિકૃષ્ણ મનુષ્ય દેહ ધરીને ભક્તજનોના પરમ સ્નેહી બન્યા. ભગવાન આવડા મોટા એ આ પૃથ્વી પર સામાન્ય જીવના સ્નેહી બન્યા, એ જ ભગવાનની બહુ મોટી દયા છે. કિયા મેં કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. ભગવાનની કેવળ દયા છે આવડા મોટા મહારાજ આપણને મળ્યા. અત્યંત સુખકારી ભગવાનના જેટલા ધામ છે તે બધા ધામો ભક્તોને શ્રીહરિ દેખાડતા, જેટલા ધામો છે એ બધાય મહારાજ દયાએ કરીને ભક્તોને દેખાડતા. એક બહુ સરસ ચરિત્ર છે. ગામ લોયામાં શ્રીજી મહારાજના મોટા ભાઈ રામપ્રતાપ, લોયાધામની વાત છે, રામપ્રતાપભાઈ અને શ્રીજીના નાના ભાઈ ઈચ્છારામ આવ્યા સૌથી પહેલાં લોયામાં આવેલા. પછી પાળા ભીમભાઈને, પાર્ષદ હતા ભીમભાઈ, એને સંકલ્પ થયો કે રામપ્રતાપભાઈ કોણ હશે અને કેવા બળિયા હશે, આવો એને સંકલ્પ થયો. પછી રાત્રિએ રામપ્રતાપભાઈએ ભીમભાઈને નૃસિંહ રૂપે દર્શન દીધા, સિંહ જેવા જતા નૃસિંહ રૂપે દર્શન દીધા. એવી જ રીતે બીજે દિવસે પણ નૃસિંહ રૂપે દર્શન દીધા ભીમભાઈને રામપ્રતાપજીએ. ત્યારે ભીમભાઈએ શ્રીજી મહારાજને વાત કરી, પછી શ્રીજી મહારાજે રામપ્રતાપભાઈ કોણ છે ને એ દેખાડવા ભીમભાઈને મધ્યરાત્રિની વિશેષ સમાધિ કરાવી લોયામાં. સમાધિ કરાવી આગળ શ્રીજી મહારાજ જાય, પાછળ ભીમભાઈ જાય. તે ચાલતા ચાલતા પહેલાં તો પાતાળમાં ગયા અને ત્યાં વચલા મંદિરની એક ઓટલી ઉપર, પાતાળમાં ગયા ત્યાં એક મંદિર હતું, મંદિરની અંદર ઓટલી ઉપર શેષ નારાયણ નાના કણાનું રૂપ ધારણ કરીને પોઢેલા હતા. એટલે શ્રીજી મહારાજે નેતરની સોટી એને અડાડી, એ કણાને. જેવી નેતરની સોટી અડાડી એટલે ઝબકીને શેષ નારાયણ જાગ્યા અને મંદિરની બહાર આવ્યા અને મોટું દેહ વધાર્યું, તે 1000 માથાએ સહિત શેષ નારાયણ શોભવા લાગ્યા. પહેલાં તો આવડા જ દેખાતા હતા નાના, અને 1000 માથાવાળા શેષ નારાયણ થઈ ગયા. અને શેષનારાયણના માથા ઉપર એક શ્વેત મૂર્તિ ભીમભાઈએ જોઈ, શેષનારાયણના માથા ઉપર એક શ્વેત કપડાવાળી મૂર્તિ હતી એ જોઈ અને શ્રીજીને પૂછ્યું કે આ કોણ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, આ શેષનારાયણ છે, તેમના માથા ઉપર જે શ્વેત મૂર્તિ જણાય છે એ રામપ્રતાપભાઈ છે. પછી ત્યાંથી શ્રીજી મહારાજ ભીમભાઈ સહિત બદ્રિકા આશ્રમમાં ગયા. મહારાજે અહીં કીધું ને આધારાનંદ સ્વામીએ કે મહારાજ સમાધિ દ્વારા
દિવ્ય લોકની અંદર પોતાના જે શિષ્યો હતા એને દિવ્ય લોકમાં ગયા હોય બીજા ધામોની અંદર મહારાજ લઈ જતા અને દરેક ધામોને મહારાજ પોતાના ભક્તોને બતાવતા. એ અહીં જે લખ્યું છે કે ભક્તો એને મહારાજ ધામો બતાવતા. ત્યાંથી ભીમભાઈને લઈને મહારાજ બદ્રિકા આશ્રમમાં ગયા. બદ્રિકા આશ્રમમાં બોરડી નીચે બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને દેખીને શ્રીજીને પૂછ્યું ત્યારે શ્રીજી કે હા, એ બ્રહ્માનંદ સ્વામી બોરડી નીચે બેઠેલા છે. ત્યાંથી પાછા શ્રીજી મહારાજ ભીમભાઈને શ્વેતદ્વીપમાં લઈ ગયા. ત્યાં મુક્તોને વિટાયેલા ગોપાળાનંદ સ્વામીને દેખીને પૂછ્યું કે આ ગોપાળાનંદ સ્વામી છે મહારાજ અહીં આગળ? મહારાજ કે હા, અહીં ગોપાળાનંદ સ્વામી શ્વેતદ્વીપમાં રોજ મુક્તોને ઉપદેશ આપવા માટે આવે છે. ત્યાંથી પાછા ગોલોકમાં ગયા ત્યારે ગોલોકમાં નિત્યાનંદ સ્વામીને દેખ્યા અને તરત જ પૂછ્યું શ્રીજી મહારાજને કે મહારાજ આ નિત્યાનંદ સ્વામી છે? ત્યારે મહારાજ ભીમભાઈને કે હા, આ નિત્યાનંદ સ્વામી છે, ગોલોકના મુક્તોને ઉપદેશ કરવા માટે આવે છે. થોડું વિચારો, બદ્રિકા આશ્રમમાં બ્રહ્માનંદ સ્વામી, શ્વેતદ્વીપમાં ગોપાળાનંદ સ્વામી, ગોલોકની અંદર નિત્યાનંદ સ્વામી, આ સંતો ત્યાં કોનો ઉપદેશ કરે છે? ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કરાવવા માટે ત્યાંના મુક્તોને વાતો કરે છે. મહારાજનો મહિમા કે છે, અક્ષરધામનો મહિમા કે છે. ગોલોક સુધી મહારાજ અને ભીમભાઈ બે પહોંચ્યા પછી ભીમભાઈએ શ્રીજી મહારાજને નહીં દેખવાથી શોધવા લાગ્યા. મહારાજ ત્યાંથી અચાનક જાણે અદ્રશ્ય થઈ ગયો એવું થયું એટલે ભીમભાઈ ગોતવા લાગ્યા, બૂમો પાડવા માંડી, હે મહારાજ મને મૂકીને ક્યાં જતા રહ્યા? ત્યારે ઓલા બધા મુક્તો કે શ્રીજી મહારાજ આ પગથિયા થઈને અક્ષરધામમાં ગયા છે. પછી ભીમભાઈ પણ એ પગથિયા પર ચડી ગયા અને અક્ષરધામમાં ગયા. ત્યાં તો કેવળ તેજ દેખ્યું, શ્રીજી મહારાજને દેખ્યા જ નહીં, તેજ તેજ ને તેજ જોયું. તેથી શ્રીજીને બોલાવવા માંડ્યા, હે મહારાજ ક્યાં ગયા તમે? ત્યારે મુક્ત કહે, એ તો હેઠે ગયા. ત્યાંના અક્ષરધામના મુક્તો કે તો હેઠે જતા રહ્યા, માટે તમે હેઠા જઈને સમાધિથી જાગશો ત્યારે તમને શ્રીજીના દર્શન લોયા ગામમાં થશે. અને પછી ભીમભાઈએ સમાધિથી બહાર આવીને શ્રીજીના દર્શન કર્યા અને પોતે સમાધિમાં જોયેલી બધી વાત સભાની અંદર શ્રીજી મહારાજની હાજરીમાં કીધી. આ સહજાનંદ ચરિત્રની અંદર 172મું ચરિત્ર છે. કહેતા અહીં આધારાનંદ સ્વામી લખે છે કે મહાપ્રભુ શ્રી હરિકૃષ્ણ એ મનુષ્ય દેહ ધરીને ભક્તોના પરમ સ્નેહી બન્યા. અત્યંત સુખકારી ભગવાનના જેટલા ધામ છે બધા ધામો ભક્તોને શ્રીહરિ દેખાડતા. આવી રીતે ભીમભાઈને બધા ધામ દેખાડ્યા. એટલું જ નહીં, ધામોની અંદર ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આવા મોટા સદગુરુઓ એ ધામોમાં જઈને શ્રીજી મહારાજના મહિમાની વાતો કરે છે એમ પણ બતાવ્યું. અને આ તો લોયા ધામમાં બતાવ્યું ચરિત્ર, એવું મહારાજે ચરિત્ર કર્યું. ભક્તોને પ્રભુના પ્રતાપનું અનંત બળ મળ્યું તેથી બધા ભક્તો સમર્થ અને બુદ્ધિમાન થયા. ભગવાનનું બળ મળ્યું ત્યારે બધા ભક્તો સમર્થ અને બુદ્ધિવાન થયા. જો જ્યાં સિદ્ધ શબ્દ આવે છે, જ્યાં સમર્થ શબ્દ આવે છે, જ્યાં બુદ્ધિવાન શબ્દ આવે છે, ત્યાં એના પાયાની અંદર ભગવાનનું બળ આ શબ્દ આવે છે. ટૂંકમાં આપણી અંદર જે કાંઈ દેખાતું હોય, આપણે કદાચ થોડી સિદ્ધ દશાવાળા થઈ ગયા હોય તોય ભલે, આપણે થોડા સમર્થ હોઈએ તોય ભલે, અને પૂરા સમર્થ હોઈએ તોય ભલે, આપણે થોડા શક્તિમાન હોઈએ કે વધારે શક્તિમાન હોઈએ, થોડા બુદ્ધિવાળા હોય કે ઝાઝી બુદ્ધિવાળા હોઈએ, પણ યાદ રાખવું જે છે આપણું નથી, મહારાજનું છે. મહારાજને જેટલું કરાવવું છે, જેટલું બતાવવું છે, જેટલું એ ધારે છે, એટલું કરાવે છે, એટલું બતાવે છે, એટલા શક્તિવાળા કરે છે, એટલા સમર્થ બતાવે છે. આપણે સમર્થ નથી, સમર્થ આપણને કોઈ બતાવે છે. આપણે શક્તિમાન નથી, આપણને શક્તિમાન કોઈક બતાવે છે. આપણે બુદ્ધિવાળા નથી, આપણે બુદ્ધિવાળા છીએ એવું કોઈક બતાવે છે. આટલું વિચારતો રહેને જીવનના અંતિમ શ્વાસ સુધી, અને જીવનના અંતિમ શ્વાસ પૂરા થયા પછી પણ ક્યારેય
નપાસની ડિગ્રી ના મળે ને, હંમેશા પાસ જ થાય. જેને બળ બહુ નામી તનુ માન્યું પોતાને સેવક પણું, તેથી કહો કોન ન જીતાય આ લોક ને પર લોક માય. ભક્ત ચિંતામણીમાં રાના રાજગર આદિ ચાર બ્રાહ્મણો જમદૂતોને મારીને જ્યારે ભગાડે છે, એના ગામની અંદર જ્યારે જમદૂતો આવે છે ને જમદૂતોને મારીને એ ચાર જણા જ્યારે ભગાડે છે, ત્યારે નિષ્કુળાન સ્વામી આ કડી લખી, જેને બળ બહુ નામી તનુ માન્યું પોતાને સેવકપણું, તેથી કહો કોણ ન જીતાય. જો એ ભીમન વસરામને એ જો એમ બોલ્યા હોત એ દિવસે કે જોયો છે હું ભીમ, જોયો છે હું વસરામ, અમે બ્રાહ્મણ જ્ઞાતિના રાજગર બ્રાહ્મણો છીએ, પાડી દેશું તો કાંઈ ના થાત. પણ એ લોકોને બળ કયું હતું, અમે મહારાજના છીએ, અમે મહારાજના છીએ ને તમે અમારા ગામમાં કુસંગીને લેવા આવો કેમ હાલે. ઓલો કે પણ તમે સત્સંગી તમે તમારું ઘર હાચવો આ કે નહીં, ગામની સીમા જ નહીં કરવાનું, અમે સ્વામિનારાયણના ભગત. એના એક 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 શબ્દમાં પાવર, એનો આંતરિક એક એનર્જી ફોર્સ એક મહારાજનો હતો, એટલે જમદૂતને ભગાડ્યા. બાકી રાજગર બ્રાહ્મણ હોય તેને ઘેર્યો કાંઈ ના થાય, મોટો રજપૂત હોય તો કાંઈ ના થાય, જમદૂત એટલે શું, પોતી બગડી જાય ને ચોઈનો બગડી જાય, જમદૂત આગળ ચાલતું હશે. મોટો રાજા ચક્રવર્તી હોય તો એનુંય ના હાલે, આખી પૃથ્વી પર સિક્કો હાલતો એનુંય ના હાલે. પણ બળ મહારાજનો, જેને મહારાજનું બળ, એનાથી બધું જ થાય. બહુ સરસ સ્વામીએ લખ્યું, કડી મોઢે કરવા જેવી. જેને બળ બહુ નામી તનુ માન્યું પોતાને સેવક પણું, કહો તેથી કોન ન જીતાય આ લોકને પર લોક માય. કશું જ અશક્ય નથી. આપણાથી ઘણી વખત ઘણી ઉપાધિઓ સર્જાતી હોય ને એમાં આપણું કરતાપણું છે એની જ ઉપાધિ છે. ભગવાનનું કરતાપણું છે એની અંદર સુખ છે, આપણા કરતાપણામાં દુઃખ છે. આપણી જાતનું અનુસંધાન એમાં જ દુઃખ અને અભાવ છે. ભગવાનનું અનુસંધાન એમાં સુખ અને ભાવ છે હંમેશને માટે. ભગવાનના અનુસંધાને જેટલું જીવીશું, મોટા પુરુષના અનુસંધાને જેટલું જીવીશું, કે જે કાંઈ સારું દેખાય છે મહારાજ ને ગુરુજી જેવા મોટાનું છે, જે કાંઈ સફળતા મળી છે, જે કાંઈ સફળતાઓ દેખાય છે મહારાજને મોટા પુરુષોનું છે, જે કાંઈ સારું દેખાય છે એનું છે એવું માનીશું, તો મહારાજને મોટાને પણ આપણી જોડે બહુ બનશે, એને આપણી જોડે રહેવું બહુ ગમશે, આપણાથી દૂર જઈ જ નહીં શકે. કારણ કે એ લોકો દાસત્વને જ વશ છે, બીજી કોઈ વસ્તુથી મહારાજ અને મોટા વશ થતા નથી. અને જે પદાર્થથી વશ થાય, જે સ્તુતિથી વશ થાય, જે વખાણથી વશ થાય, જેના તમે બહુ વાહવા કરો ને વશ થાય, જેને તમે બધું સરસ મજાનું બધું ગોઠવી દો રાચ રચીલું ને જે વશ થાય, એ ભગવાનને મોટા હોય જ ના શકે. હા, એવું કરીએ આપણે, એવું પાપા પગલી થોડું કંઈક કરતા હોઈએ તો રાજીપો બતાવે, પણ એનો યથાર્થ રાજીપો આપણી જીવની સાથે એકપણું એની સાથે થઈ જાય એવું જો કોઈ તત્વ હોય તો દાસત્વ, જે ગુરુજી માયાના ગુણોની અંદર છેલ્લા 2-3 દિવસથી એની ઉપર વાત કરે છે, એ વાત બહુ અગત્યની છે. ગુરુજીએ ના કીધું, આખી શિક્ષાપત્રી ભાષ્યનું રહસ્ય કહું છું, આખા મહિનાની કથાનું રહસ્ય કહું છું. એને વશ થઈ જાય છે. કોઈ વ્યક્તિ જીવનની અંદર જ્યારે એક પેલી કહે ને કે ક્રીમ છે, એક ક્રીમ છે, જેવી રીતે દૂધની ક્રીમ એ જેટલી તાકાતવાળી હોય એટલું બીજું કાંઈ તાકાતવાળું ના હોય, એમ એ જેના હાથમાં એ થિયરી આવી ને એના હાથમાં આધ્યાત્મની ક્રીમ આવી ગઈ. કઈ થિયરી? જે કાંઈ થાય છે, જે કાંઈ સારું થયું મહારાજને મોટા એ જ કર્યું. પોતાના જીવને સમજાવો, કોકને સમજાવવાની જરૂર નથી. આપણે બોલી તો જોઈએ પોપટની જેમ કે મહારાજને મોટા કરે મારથી શું થાય, એ પોપટની જેમ બોલવું બહુ સહેલું છે, રામ રામ પોપટ રટે, પણ પોતાના આત્માને અંદરથી ફીલ થવું, કોઈથી એકાંતમાં બેસીને પણ સંકલ્પ ના થાય કે આ મારાથી થયું છે, એકાંતમાં પણ ના થાય,
આપણે જાહેરમાં તો કહી દઈએ મહારાજને મોટાએ કર્યું છે, પણ એકાંતમાં ગલગલિયા થાય, કોઈ આવીને કહે ને સ્વામી આ બહુ સરસ કર્યું હા તમે, ના ના મહારાજને મોટાએ કર્યું હા, પણ ઓલો જતો રહે ને પછી યારું પથારીમાં આમ હળવડ હળવડ થાય, એ ઉપાધિનું ઘર છે આપણું, દુઃખનું કારણ એ છે. આપણે કોઈને મહારાજને મોટાનું કરતાં પણ બીજાને નથી સમજાવવાનું, હું બોલું છું મારે મને જ સમજાવવાનું છે, અને તમે સાંભળો છો તમારે તમારા આત્માને જ સમજાવવાનું છે, કોઈ આજુબાજુ વડા નથી સમજાવવાનું. એટલું સમજી જાય ને આપણને એટલે આપણું જિંદગીની બધી આધ્યાત્મિકતા આવી ગઈ. અનાદિ મુક્તપણું કહો, અક્ષર મુક્ત કહો, મૂર્તિમાં ગરવું કહો, બધું થઈ ગયું. એના પછી કોઈ સ્ટેપ છે જ નહીં, લાસ્ટમાં લાસ્ટ સ્ટેપ, એ સ્ટેપ ઉપર જે પહોંચી ગયો એ મૂર્તિ મૂર્તિમય થઈ જ ગયો. એ સ્ટેપ ઉપર જે જતો રહ્યો અનાદિ મુક્ત થઈ જ ગયો. એ સ્ટેપ ઉપર જે જતો રહ્યો એ અક્ષરધામનો મુક્ત છતે દેહે થઈ જ ગયો. એ સ્ટેપ ઉપર જે જતો રહ્યો સમર્થ સિદ્ધ અને વચન સિદ્ધ થઈ જ ગયો. એટલી તાકાત છે એમાં, એ પગથિયું જેવું તેવું નથી. એને ચડવા માટે પળ પળના મૂળ ચૂકવવા પડે. રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. એ પડે પડે વિચાર કયો? આજ. કારણ કે આપણને માયા કઈ આડી આવે, આપણી સ્તુતિ કોઈ કરે કે વાહ સ્વામી વાહ સરસ વાત કરી દીધી, વાહ સ્વામી સરસ આયોજન કરી દીધું, વાહ સ્વામી સરસ આ થઈ ગયું. આજ માયા, આપણી માટે બીજી માયા જ કઈ આડી આવવાની, બીજી કઈ માયા આડી આવવાની? આપણી સ્તુતિ, આપણા વખાણ, આપણને મળતું માન સન્માન, આનાથી મોટી સત્સંગમાં બીજી માયા આપણને બોલી માયા છોડીને આવ્યા. હવે અહીં માયા આડી આવે તો આજ આવે, બીજી કાંઈ ના આવે. અને એ માયાને તરી જઈએ એટલે પૂરું થઈ ગયું, કાંઈ બાકી નહીં. અને એ માયાને તરવા માટેનો એક જ ઉપાય છે, કરતા પણ મહારાજને મોટાનું. જેટલા દડા મહારાજ અને મોટા આપણી બાજુ નાખે ને એનાથી 10 દડા ઉપાડીને એની બાજુ નાખવા. આટલું કામ શીખી જવું, કોઈ દી ફેલ ના થવાય. મહારાજ અને મોટા આપણી બાજુ દડો નાખે. દડો કેવો નાખે? કરે અને બતાવે કોને? આપણને બતાવે. અમારા આ ભગત, અમારા આ સ્વામી જો કેટલું, કેવા તાકાતવાળા, કેવા બળિયા, કેવા શક્તિશાળી, કેવું આ. એ દડો નાખે તો બુદ્ધિવાળો હોય ને એ સામે બીજા 10 દડા નાખે, અને મૂરખ હોય ને એ વાટ જોવે હજુ બીજો આવવા દે તો સારું, મરી જઈશ બાપા દડાના વજને રહેવા દે, આપણાથી હંગરા એવો જ નથી, દઈ દો પાછું. આપણે ક્યાં સ્તુતિને વખાણને લાયક છીએ ને આપણે ક્યાં પચાવીએ એવા છીએ, આપી દેવું પાછું તો બચી જવાય. ભક્ત સમાધિ દ્વારા દિવ્ય લોકમાં જાય, પ્રથમ જઈને ત્યાં બેઠેલા એવા ગ્રહસ્થો અને ત્યાગીઓનો કોઈ પાર ન હતો. શ્રીહરિની કૃપાથી કે આજ્ઞાથી સમાધિ દ્વારા દિવ્ય લોકમાં ગયા હોય, ત્યાં શોક મુક્ત અને નિર્ભય થઈને બેઠો હોય, ત્યારે શ્રીહરિની જ આજ્ઞાથી બીજો ભક્ત સમાધિ દ્વારા દિવ્ય લોકમાં જઈને પ્રથમ જઈને ત્યાં બેઠેલા ભક્તને પાછો લાવે. બોલો, એક ભગત ત્યાં જઈને આનંદમાં બેહી ગયો હોય, ગરડામાં ઉમરેઠના 770 બ્રાહ્મણો દર્શને આવ્યા, હરજી ઠક્કરને ઘેર ગયા, ત્યાં જમવા બેઠા, રસોઈ થઈ, તે એક જણો અચાનક રસોઈ ઉપર બેઠા ત્યાં ડૂલ થઈ ગયો, અચાનક પડી ગયો, આમ બધાને થયું કરે ભોજન બગાડ્યું અને આ ખરું અત્યારે આ મરણ પ્રસંગ થયો. મહારાજ પાસે આવ્યા ને મહારાજને કે પ્રભુ અમારે આવો પ્રસંગ બની ગયો, ખરેખર રસોઈ સારી તૈયાર થઈ હતી, જમવા બેઠા હતા, ભૂખ્યા હતા, ઉમરેઠથી આવ્યા હતા અને એમાં એક માણસ અમારું મરી ગયું. મહારાજ કે મરી નથી ગયું, એ તો સમાધિમાં ગયો છે. એ મહારાજ આવે એ જ્યાં ગયો એ નહીં, પાછો લાવો, લાડવા બેઠા જ અમારે તો. ત્યારે મહારાજે એ સમયે લાડકીબાઈ હતા, લાડકીબાઈ મેઘપુરના, લાડકીબાઈને મહારાજે મોકલ્યા, જાઓ સમાધિમાં અને આને ગોતી લાવો, ક્યાં જઈને બેઠો છે? એ ગયા કૈલાસમાં બેઠો તો આ બ્રાહ્મણ. તે લાડકીભાઈ ન્યા જઈને ઓલાને કે હાલો પાછા, ઓલો કે મને ત્યાં બહુ સુખ આવે, ત્યાં શું સુખ છે? કૈલાસમાં તો સરસ જ હોય, શિવજી સમાધિમાં હોય ને બધું ભજન ભક્તિનું સુખ, ત્યાં કંઈ આડો અવળો તો કોઈ પહોંચે નહીં. આ કે મને અહીં સારું લાગે છે સ્વામી, કે અરે પેલી લાડકીભાઈ કે પણ તારા વિના ઓલા ભૂખ્યા મરે છે એનું શું તને સારું લાગે છે, પાછો આવ. અને લાડકીભાઈ પકડીને પાછો લાવે. એ અહીં કહે છે કે કોઈ ભગત કોઈ ધામમાં જતો રહ્યો હોય
તો ત્યાં શ્રીહરિની આજ્ઞાથી બીજો ભક્ત સમાધિ દ્વારા દિવ્યલોકમાં જાય અને પ્રથમ જઈને ત્યાં બેઠેલા ભક્તને પાછો ઉઠાવી લાવે. આવું બધું પણ મહારાજ બતાવતા. આવા તો સમાધિની ઊંચી સ્થિતિવાળા અનંત ભક્તો થયા હતા. ભક્ત પ્રતિપાલક શ્રીહરિ મેઘપુરમાં બિછાવેલા પલંગ ઉપર વિરાજમાન હતા. દયાળુને અગણિત શિષ્યો વીટાઈને બેઠા હતા. હરિભક્તો શ્રીહરિના મુખ કમળને એકી નજરે નિહાળી રહ્યા હતા. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા. ભુજથી થોડા દુઃખિત થઈને આવ્યા છે. ઉપરથી નક્કી થયેલું છે ધામમાંથી કે આવું ચરિત્ર કરવું, એટલે સ્વામીને આ સમાધિ પ્રકરણ સાંભળીને બહુ ઉદ્વેગ થઈ ગયો છે કે આ રામાનંદ સ્વામીએ આવું કર્યું નહોતું ને આ ધતિંગ ક્યાંથી નવું શરૂ કર્યું છે. એટલે સ્વામીનો આમ ચહેરો આમ બહુ પ્રફુલ્લિત નથી અને સ્વામી હાલે આવ્યા છે. એમના હાથમાં રંગેલી છડી હતી. આવી રહેલા તેમને દૂરથી દેખીને શ્રીહરિ ઉઠીને સન્મુખ દોડ્યા, કારણ કે ગુરુ માનતા હતા ને મોટા. પાસે આવીને એમના ચરણોમાં નમી પડ્યા, સાષ્ટાંગ પ્રણામ કરીને શિર ધર્યું. ત્યારે વિશાળ બુદ્ધિવાળા મુક્તાનંદ સ્વામીએ એમનો હાથ પકડીને તત્કાળ ઊભા કર્યા. મહારાજ આમ પગે લાગવા ગયા ને, મુક્તાનંદ સ્વામી બુદ્ધિવાળા હતા, તરત જ હાથ પકડી લીધા. બાકી કે હા એમ ના કર્યું, ઓળખે કે આવો તો કેવડા મોટા છે. તેમને બાથમાં લઈને છાતીએ ચાંપીને મળ્યા. તેનાથી અંતરની પીડા સમી ગઈ. જળના સંસર્ગથી જેમ અગ્નિ શીતળ થઈ જાય તેમ બધા અંગોમાં શીતળતા થઈ ગઈ. મુક્તાનંદ સ્વામી જે ઉદ્વેગ હતો ને શાંતિ થઈ ગઈ. શ્રીહરિ તો અનંતકોટી બ્રહ્માંડના નાથ છે. સર્વના અંતર્યામી હોય, સર્વનું જાણે છે. સંતો પણ પરસ્પર અપાર હેતથી મળ્યા. બધા હરિભક્તો પગમાં પડ્યા ત્યારે શ્રીહરિએ તેમના હાથ પકડી લીધા. હરિભક્તો જે આવ્યા હતા એ પગમાં પડતા હતા, મહારાજાના હાથ પકડી લેતા હતા અને ભેટી લેતા. શ્રીહરિ એમ પ્રેમથી મુક્તાનંદ સ્વામીને પોતાના પલંગ ઉપર બેસાડ્યા અને સ્વયં નીચે જમીન ઉપર બેઠા. મહારાજે મુક્તાનંદ સ્વામી થોડા ઉદ્વેગમાં હતા ને, શાંતિ થાય અને ગુરુ ભાવ તો મહારાજને મુક્તાનંદ સ્વામીમાં હતો જ, એટલે મુક્તાનંદ સ્વામીને પલંગ ઉપર બેસાડ્યા, પોતે આમ નીચે બેસી ગયા. કેવું નિર્માણીપણું મહારાજનું બોલો. ત્યારે એ જોઈને મુક્તાનંદ સ્વામીના મનમાં ફરીથી અંગે સંતાપ થયો. મુક્તાનંદ સ્વામી પાછા નિર્માણી હતા, ઓલો ઉદ્વેગ હતો એ ઉદ્વેગ તો જવાની તૈયારી થઈ, ન્યા પાછા મહારાજ નીચે બેસી ગયા અને સ્વામીને ઉપર બેહાડ્યા, એટલે સ્વામીને ફરી મૂંઝવણનો ઉદ્વેગ થયો. જે ભગવાનના ભક્ત હોય ને એને માન સન્માન મળે ને તો મૂંઝાય, એને મૂંઝારો થાય, મૂંઝારો થાય. અને જેટલું ભક્તપણામાં કાચપ હોય ને એટલો આનંદ થાય, જેટલો મળે એટલો આનંદ થાય. ઓલાને મૂંઝારો થાય કે આમાંથી ક્યારે નીકળું. મુક્તાનંદ સ્વામીને મૂંઝારો થઈ ગયો, યથાર્થ ભક્ત છે ભગવાનના. મહારાજ નીચે બેઠા એટલે મુક્તાનંદ સ્વામીના ફરી અંગે સંતાપ થયો. શરીર થરથર ધ્રુજવા લાગ્યું. સન્માન મળ્યું તે સૂળીના જેવું દુઃખરૂપ થયું. લો આ મુક્તાનંદ સ્વામી થાય, જેને સન્માન મળે અને સૂળી જેવું લાગે એ મુક્તાનંદ સ્વામી થાય. આપણે મુક્તાનંદ સ્વામી જેવા થવું છે. આપણને કોઈ મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ દાદા ખાચર કે લાડુબા જીવુબા જેવા કહેતા આપણને બહુ વાલું લાગે છે. થોડું કદાચ મને કોઈ કહેતું હોય, તમને કોઈ કહેતું હોય, જે જે ઉપમા લાયક આપણને મળતી હોય. ભગવાનના ભક્તો તો ભાવનાવાળા છે, દે એને તો હૃદયનો ભાવ હોય, એને તો એવું હોય કે રજ જેટલો આપણો ગુણ હોય તો એને તો પહાડ જેટલો માનીને આપણી આપણને જોતા હોય તો આપણને એવા મોટા કે ખરા. પણ જેને કે છે ને એ સંત, એ ભક્ત પુરુષ હોય, સ્ત્રી હોય, ત્યાગી હોય કે ગૃહી હોય, એને એટલું વિચારવું કે મને મુક્તાનંદ સ્વામીના લેવલનો કોઈ કહે છે કે સમજે છે, મને કોઈ દાદા ખાચર કે પર્વતભાઈના લેવલનો કહે છે કે સમજે છે, મને લાડુબાને જીવબાના લેવલનો કોઈ કહે છે કે સમજે છે, તો મારી અંદર એવી સમજણ ખરી કે મને સન્માન સૂળી જેવી લાગે, મને સન્માન મળે છે સૂળી જેવું લાગે છે, એ મારી સ્તુતિ કરે છે એ મને કાંટા જેવી વાગે છે એવું થાય છે, એ મને મારા વખાણ કરે તો મને એક એક ભાલો વાગતો હોય એવું થાય છે, એવું થાય છે? એવું તો થતું નથી. એવું થતું નથી તો મારી સમજણમાં કઈ જગ્યાએ ખામી છે? ખામીને ટાળીએ તો થવાશે, કોઈ કહી દેશે તો નહીં થવાય, પણ આપણે વિચારશું ને તો થવાશે. અને આપણે થવું જ છે, આપણે એવા થશું તો જ મહારાજને વાલા થશું. શા માટે નથી થવું? થવું છે એવું. અને એવું થવું છે તો વિચાર કરવો પડશે. મહારાજ પંચાળાના પહેલામાં કે વિચારને પામ્યો હોય, વિચારને પામ્યા વિના
કોઈ દિવસ એ સ્વરૂપને પામતું નથી. જે સ્થિતિને પામવી છે, સ્થિતિનો વિચાર જેની પાસે નથી, એ સ્થિતિને ક્યારેય પામી શકતો નથી. વખાણ આપણને તો ઓહો જાણે મોટી હાકરની ગુણી આવ્યો એવી મીઠી લાગે. બોલો, આપણને ક્યાં કડવું લાગે છે, આપણને ક્યાં ઝેર લાગે છે, આપણને ક્યાં હોળી લાગે છે. મુક્તાનંદ સ્વામી એ જ થઈ શકે કે જેને સન્માન સૂડી જેવું લાગે, સૂડી જેવું દુઃખરૂપ થયું. મુક્તાનંદ સ્વામીને સન્માન, મનમાં વાદળાની જેમ અનેક ગાઢ સંકલ્પોના તરંગ ઉછળવા લાગ્યા, એટલી મૂંઝવણ થઈ ગઈ સ્વામીને. અને બધા હરિભક્તોના નેત્ર શ્રીહરિ ઉપર અમૃત વરસાવી રહ્યા હતા, પણ મુક્તાનંદ સ્વામી તરફ તો ઉજ્જળ ખેતર તરફ જુએ એમ બધા જોઈ રહ્યા હતા. મહારાજ ઉપર હવને હેત હતું, મહારાજ હાવ હેઠે બેસી ગયા. મુક્તાનંદ સ્વામી સત્સંગમાં બહુ આમ મોટેરા ગણાય, રામાનંદ સ્વામીના શિષ્ય જૂના, પણ બધાની દૃષ્ટિ છે ને મહારાજ બાજુ બહુ પ્રેમાળ રહી, પણ મુક્તાનંદ સ્વામી બાજુ બધાને એમ થયું ક્યાં પલંગ પર બેસી ગયા. એ ઉજળ વન જેવી થઈ. હવે સ્વામીને કંઈ ગમતું નહોતું, સ્વામી મૂંઝાતા હતા. ઓલાય મૂંઝે, સામેવાળે સ્વામી બાજુ જોયો તો કંઈ મજા આવે નહીં. એને મહારાજમાં આવે એવા જોડાઈ ગયા હતા ને, એવા જોડાઈ ગયા હતા. એવા સમયમાં તો રસોઈ તૈયાર થઈ હોવાથી મુકુંદવરની બોલાવવા આવ્યા. તત્કાળ શ્રીહરિ જમવા ઉઠ્યા. ભક્ત પ્રતિપાલક શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને પણ ઉઠાડ્યા, બંને સાથે જમવા બેઠા. નાથ શ્રીહરિએ પહેલાં મુક્તાનંદ સ્વામીના પાત્રમાં પીરસાવ્યું. પોતાને બેસવાનો બાજોડ હતો એ મુક્તાનંદ સ્વામીને બેહાડ્યા એની પર. સ્વામીને તો મૂંઝવણનો પાર ના રાખ્યો. લોકરંજનકારી પણ મહારાજ કેવા છે, માન દહ બીજાને માન આપવાવાળા. પૂજ્યપાદ ગુરુજીમાં આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે. બહુ મોટા હોય ને, બહુ મોટા, બહુ મોટા એટલે જે આપણી બુદ્ધિ બહારના મોટા, એવા મોટા. કોઈને છોકરો આપે તો હવન મોટા જણાય ને, હે કંઈક ગ્રહણ રોકી દે તો હવન મોટા જણાય ને, પણ જે આપણી બુદ્ધિમાં ના બેસે એવી જે મોટાઈ છે, જે બુદ્ધિ બુદ્ધિથી પર છે એવી જે મોટાઈ છે, એ મોટાઈ ગુરુજીની અંદર શાશ્વત જીવંત છે. એ મોટાઈ દેખાય અને કોઈને જોવી હોય તો જોજો ક્યાં તમને દેખાશે. હમણાં જ આપણા પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીનો બર્થડે હતો 50મો, અને ગુરુજીએ ત્યાં ઉજવાયો વડોદરાની અંદર. બર્થડે ઉજવ્યો ત્યારે બ્રહ્મસ્વરૂપ સ્વામીને મોટા મોટા હાર પહેરાવ્યા, 50 વર્ષ પૂરા થયા. ગુરુજી બ્રહ્મસ્વરૂપ સ્વામીની બાજુમાં, અહીં ગુરુજી વ્યાસપીઠે બેઠા હોય અને કોઈ બાજુમાં સેવક સંત આમ ગુરુજીને કોઈ હાર પહેરાવે તો લઈને પછી બાજુ મૂકી દે ને, ગુરુજી બ્રહ્મસ્વરૂપ સ્વામીને પહેરાયેલા હાર પોતે લઈ લઈને આમ બાજુ પર મૂકતા હતા. લો, એને મોટાઈ કહેવાય. એવી મોટાઈ જે મારા હૃદયને સ્પર્શેલી ગુરુજીની મોટાઈઓ છે, એવી મોટાઈ કદાચ તમે એવી મોટાઈઓ સૂક્ષ્મ દ્રષ્ટિથી ગુરુજીની જોશો ને તો કદાચ હું એવું માનું છું કે બહુ જૂજ જગ્યાઓએ જોવા મળશે, બહુ જૂજ જગ્યાઓએ. અને એવી જે મોટાઈ છે એ મોટાઈને જે સમજવી, એવા સદગુરુના શિષ્યોનું પરમ કર્તવ્ય છે કે મારા સદગુરુમાં આ મોટાઈ છે, હું એને ક્યારેય પણ કોઈ પ્રકારની તુચ્છ બુદ્ધિથી ના જોઈ લઉં કે ક્યારેય પણ મને એમાં દોષ ન કલ્પાય, હું એની મોટાઈ જે છે એ મારા નજરની સામે મારા હૃદયમાં નહીં રાખી શકું, બહુ મોટી ખોટ જશે એવું એના શિષ્ય વર્ગે જાણી રાખવું પડે. એવડા મોટા જે હોય ને, કારણ કે એવડા મોટા એવા દાસ ભાવે ને સરળ રીતે વર્તા હોય ને તો ખબરય ના પડે ઘણી વખત. પછી એમ થઈ જાય કે મને ગુરુજીએ કંઈક બોલવા આપ્યું, એ કરવા આપ્યું, મને એમ થાય ગુરુજી કરતાં તો હું વધારે કરી શકું છું, વધારે સમજાવી શકું છું, વધારે આયોજન કરી શકું છું, વધારે સારું કરી શકું છું. જે ઝેર છે, જે ભલભલો ગમે એવો મુમુક્ષુ હોય, કલ્યાણને માટે જ હોય, છતાંય પણ એના અનંત જન્મો નહીં, અનંત જન્મો પણ એના મનુષ્યોના ટાળી નાખે એટલું મોટું કામ કરે. માટે એવા સદગુરુઓની મોટાઈ, મહારાજ કેવડા મોટા. મુક્તાનંદ સ્વામીને બાજોટ ઉપર બેહાડ્યા પોતાના, અને પોતે હાવ નાના થઈ ગયા. હું તો આપણા પછી છેલ્લે જમીશ, મુક્તાનંદ સ્વામી કે તમે જમો હું તો છેલ્લે જમીશ. ત્યારે સ્વામીએ કહ્યું આપ અને અમે સાથે જમીએ એમાં આનંદ થશે. શ્રીહરિ કહે નહીં આપ મોટા છો, હું તો તમારા આગળ બાળક છું. કેમ મહારાજે આવું ચરિત્ર કર્યું? કારણ કે સ્વામી ત્યાંથી ખેદ પામીને આવે છે ને ભૂજથી, કે જઈને ખખડાવા છે સરજુદાસને. રામાનંદ સ્વામીએ જે નહોતું કર્યું એ કેમનું ચાલુ કરી દીધું તમે? સમાધિ પ્રકરણ
એ જે છે ને, એટલે મહારાજ કે હવે સ્વામી તમે બહુ મોટા છો ને બહુ સમજો છો, એટલે વાસ્તવિક હવે તમને મોટાઈ દેવી છે એમ. મહારાજ મહારાજને મોટાના છે ને મારવાની રીતે કંઈક જુદી હોય. આ મહારાજ સ્વામીને, આ તો ચરિત્ર છે, સ્વામીને કાંઈ નથી હૃદયમાં, પણ એક રોલ એવો કરે છે કે જાણે મહારાજ ઇનડાયરેક્ટલી મારે છે આમ તો સ્વામીને, અને સ્વામીને એક એક ઘા વાગે છે, એક એક ઘા વાગે છે. અરે હું તો બાળક છું સ્વામી, તમે બહુ મોટા, તમે સમજો, અમે ક્યાં સમજું છીએ, બાળક છીએ. તમે જમશો પછી આપણે જમશું, બંને સાથે જમીએ તો ખોટું ગણાય, હું તો છોકરું કહેવું તમારા આગળ. આપણે બેન આરે બેહાય સ્વામી, પરંપરા સરાજ સદાચારની જે રીત હોય એને એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તમે વૃદ્ધ કહેવાઓ સ્વામી, કે વધારે વૃદ્ધ તો નાના બાળક જેવો કહેવાય. સ્વામી થોડા હોશિયાર તો હતા, સ્વામી તરત બોલ્યા, વધારે વૃદ્ધ હોય ને બાળક જેવો કહેવાય, એટલે હું તો તમારાથી નાનો બાળક કહેવાઉં. એવી બેયને એકાબીજા સાથે પ્રેમથી બોલાચાલી થઈ, પછી વિચાર થયો કે બંને વાતે એક નિર્ણય થતો નથી, આપણે બંને ઉત્સાહથી હાથે જમીએ. પછી શ્રીહરિન મુક્તાનંદ સ્વામી બંને સાથે જમવા લાગ્યા. તેનાથી સ્વામીની થોડી ભ્રાંતિ દૂર થઈ ગઈ. સ્વામીને એમ તો થયું કે હારું હું સમજું જેવું સાંભળીને આવ્યો એવું તો નથી, એમ થોડું થયું. પછી શ્રીહરિએ કચ્છ દેશના હરિભક્તોના કુશળ સમાચાર પૂછ્યા, તેના દેશકાળની જેટલી વાતો પૂછવાની હતી બધી પૂછી. વચનરૂપી અમૃતની વૃષ્ટિ કરતા શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને તેમની પોતાની કુશળતા પૂછી. સુખદાયક સહજાનંદ સ્વામી જાણીને પણ તેની તે વાત પૂછતા. મહારાજ વારે વારે સ્વામીની ખબર અંતર પૂછે છે, કચ્છના ભક્તોના ખબર અંતર પૂછે છે. વળી કહ્યું, અમને જેને નારાયણ કયા હોય તેમના નામ બોલો, તેમજ તેમને અમારે માટે જે ભેટ મોકલી હોય અને આપ જો તે અહીંયા લાવ્યા હો તો વસ્તુ આપો. મહારાજે સામેથી જ માગ્યું, સ્વામીને તો ભૂલાઈ ગયું હતું. એટલે મહારાજ કે અમને કોને કોને જે સ્વામીને કીધા છે નામ બોલો સ્વામી, અને જે વસ્તુ આપી હોય જો તમે લાવ્યા હોય તો દો. ત્યારે તત્કાળ સ્વામીને બધું યાદ આવ્યું, વિભ્રાંતિને લીધે બધું ભૂલાઈ ગયું હતું. વિભ્રાંત થાય એટલે બધું ભૂલાઈ જાય. પરમ કૃપાળુએ યાદ કર્યું, ભુજના સુંદરજી ને હિરજી સુથાર ગંગારામ મલાદિક ભક્તો પ્રાગજી દવે વગેરે કહેલા નારાયણ કહ્યા, તે સિવાયના કચ્છ દેશના બધા હરિભક્તોના નામ યાદ કરીને સૌના જય સ્વામિનારાયણ કહ્યા અને તેમને ઘણી પ્રાર્થના કરી. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી. મહારાજને મુક્તાનંદ સ્વામીનો મેળાપ મેઘપુરમાં થયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના તૃતીય પૂર્વમાં ભક્તોને યોગ કળા શીખવી રહેલા શ્રીહરિ કચ્છથી મુક્તાનંદ સ્વામીનું આગમન થયું એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે તવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.